સુરતમાં પોલીસ દ્વારા નશાનો કારોબાર ચલાવનાર સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ડ્રગ્સ, ગાંજા સહિતના નશાનો વેપાર કરનાર સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે વરાછા પોલીસે બાતમીના આધારે માદક પદાર્થનો વેપલો કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ પાસેથી ધનશ્યામ નગરમાં આવેલા ખાતામાં અફેણ અને પોશ જોજ સહિત ઘાટ પ્રવાહી મળી આવ્યા છે. 3.22 લાખથી વધુના નશીલા પદાર્થો સાથે બે વ્યક્તિઓને ઝડપી લઈને પોલીસે હાલ તો બધા તપાસ શરૂ કરી છે. આ સાથે જ લોકો નશાનો માલ ક્યાંથી લાવ્યા, કોને વેચવાના હતા એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. વરાછા પોલીસ મથકની હદમાં માદક પદાર્થનો વેપલો થઈ રહ્યો છે. વરાછાના ધનશ્યામનગરની શેરી નંબર 11માં ખાતા નંબર 270ના ચોથા માળેથી અફીણ વેચાઈ રહ્યું છે તેવી બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે પોશ, દોડાઓ અને કથ્થેગલાનું ઘાટું પ્રવાહી મળી આવ્યું છે. એક ઇસમ તેને સાચવીને પણ બેઠો હતો, જેમાં પોશ દોડાનું વજન 6.668 કિલોગ્રામ થયું, જેની કિંમત 20,000 રૂપિયા થવા જાય છે. દોડાના ભૂકાનું વજન 0.512 ગ્રામ થયું, જેની કિંમત 1,536 રૂપિયા જેટલા થાય છે. કથ્થઈ કલરનું ઘટ્ટું પ્રવાહીનું વજન 477 ગ્રામ થયું, જે અફીણ હોવાનું સામે આવ્યું છે, જેની કિંમત લગભગ 47,700 રૂપિયા થાય છે. આરોપીની પૂછપરછ કરતા તેની પાસેથી માલ ખરીદી કરી તે ડિંડોલી ખાતે રહેતા હોવાનું પણ જણાવ્યું છે. પોલીસ મથકમાં સર્વેલન્સ સ્ટાફનો જવાન તાત્કાલિક ડિંડોળીના મહાદેવનગર 2માં દુકાન નંબર 670 સાવરિયા ગ્લાસ નામની દુકાનમાં રેડ પાડતા દુકાનમાંથી પોસ્ટ ઓડાનું વજન 15,935 થાય, જેની કિંમત 47,805 છે. સાથે કત્તે કલરનું ગઠ્ઠું પ્રવાહી 225 ગ્રામ છે, જેની કિંમત 22,500 છે. મુદ્દામાલ સાથે અન્ય એક આરોપીની ધરપકડ પણ કરાઈ છે. વરાછા પોલીસે ધનશ્યામનગરમાં રહીને વેચાણ કરતો આરોપી બુદ્ધરામ બિશ્નોઈ, ડિંડોળીમાં રહી માલની સપ્લાય કરનાર પુષ્કર લાલ ઉર્ફે રતન મેવાડાની ધરપકડ કરી છે. રોકડ રૂપિયા મળી કુલ 1,44,900 નો મુદ્દામાલ સહિત મોબાઈલ ફોન સાથે મળીને 3,22,235 નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓ વિરુદ્ધ NDPS હેઠળ ગુનો નોંધીને તજવીજ હાથ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત.